ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ ત્રણ પ્રકરણ વીસ કરિયાણાના કાળુભાઈ કરિયાણામાં મકવાણા આટકના કોળી હરિભક્ત કાળુભાઈ રહેતા હતા શ્રી હરિના તેઓ નિષ્ઠાવાન ભક્ત હતા પરણેલા હતા પણ નિર્ધન હતા ઘાસની ઝૂંપડીમાં રહેતા ઘરમાં વાસણ પણ માટીના હતા શ્રીહરિ પ્રથમવાર કરિયાણામાં સંવંત અઢારસો એકસઠમાં દેહા ખાચરના આમંત્રણથી પધાર્યા હતા તે વખતે કાળુભાઈ મકવાણાએ શ્રી હરિને પોતાના ઘરે પધરાવ્યા ઘરમાં ખાટલો પણ નહોતો નીચે ગાભાની ગોદડી પાથરી દીધી શ્રીહરિ તે પર વિરાજ્યા કાળુભાઈના ઘરમાં ગોખલો હતો તે શ્રીહરિએ જોયો તેમાં ઘણા બધા નારિયેળ અને લાકડાના ફળા જોઈ શ્રીહરિએ તેને પૂછ્યું કાળુભાઈ આ બધું શું છે તેમણે હાથ જોડી કહ્યું મહારાજ એ તો બધા મારા પૂર્વજો છે આ મોટી આંખો ચોડી છે તે કોણ છે મહારાજે ફરી પૂછ્યું ત્યારે તેણે કહ્યું એ અમારો મોટો પૂર્વજ છે શ્રી હરિ તેની ભોળી વાણી સાંભળી હસ્યા તેમણે કહ્યું આવતીકાલે સાંજે અમે નદીએ નાહવા જઈશું ત્યારે તમે આ તમારા પૂર્વજોને ગાંસડીમાં બાંધી લેજો અમે તેનો મોક્ષ કરીશું ભલે મહારાજ એમ કહી કાળુભાઈ હરિના ચરણ ચાંપવા લાગ્યા ચરણ ચાંપતા ચાંપતા કાળુભાઈએ પોતાના હૃદયની વાત શ્રી હરિને કરી પ્રભુ હું ગરીબ છું તેથી આપની થોડી પણ સેવા કરી શકું તેમ નથી શ્રી હરિ કહે તારે શું જોઈએ છે કાળુભાઈ કહે દયા કરો થોડું સોનું મળી જાય તો સેવા થઈ શકે શ્રી હરિ મધુર સ્મિત કરી બોલ્યા ઘરમાં લોઢું હોય તો લાવ પતિ પત્ની બંને મજૂરી કરી ગુજરાન કરતા હતા તેથી ઘરમાં માટી ખોદવાની લોઢાની કોષ રાખતા તે લાવીને હરિ સમક્ષ મૂકી શ્રીહરિએ તેનો સ્પર્શ કર્યો અને તે કોષ સંપૂર્ણ સોનાની થઈ ગઈ કાળુભાઈ તો હર્ષ વિભોર થઈ ગયા શ્રી હરિ ઉતારે પધાર્યા સાંજ ઢળી રાત્રે આ સોનાની કોષ ક્યાં સંતાડવી એ પ્રશ્ન કાળુભાઈને મૂંઝાવવા લાગ્યો દંપતીએ વિચાર્યું ઘાસના છજામાં છુપાડી દઈએ પણ સોનું હતું તેથી જીવ ન ચાલ્યો છેવટે નક્કી કર્યું કે સોનીને ત્યાં નાના ટુકડા કરાવી લેવા રાત્રે જ કપડામાં વીટીને કોષ સોની પાસે લઈ ગયા સોની કહે જે હોય તે સવારે લાવજો હું આ બધું સાચવું ક્યાં ચોરને ખબર પડે તો મારીને લઈ જાય કાળુભાઈ ઘરે આવ્યા બંનેને આખી રાત ઊંઘ ન આવી ઝૂંપડામાં ક્યાંક ઉંદર પકડવા બિલાડી દોડતી તેમાં તેને ચોર આવ્યાના ભણકારા વાગતા માથે ભાઈ એવો સવાર થઈ ગયો ક્યારે સવાર પડે તેની રાહ જોતા પતિ પત્ની બેસી રહ્યા મોન્સૂંજણું થતાં કાળુભાઈ દેહા ખાચરના ભવનમાં પહોંચી ગયા શ્રીહરિ હમણાં જ જાગ્યા હતા તેમના ચરણોમાં સોનાની કોષ મૂકી કરગર્યા અને કહ્યું આજ સુધી પ્રભુ ભાઈ શું ચીજ છે તે જાણતો નહોતો આ કોષે મારી ઊંઘ હરામ કરી નાખી હવે કૃપા કરી આને લોઢાની જ બનાવી દો સાંભળી શ્રી હરિ હસવા લાગ્યા કપડું ખસેડી કાળુભાઈએ કોષ ધરી શ્રીહરિએ સ્પર્શ કરી લોઢાની કરી આપી કાળુભાઈએ શાંતિનો શ્વાસ લીધો તે વખતે શ્રી હરિએ મીઠો ઉપદેશ આપતા તેમને કહ્યું કાળુભાઈ સોનામાં કળિયુગ વસે છે માટે જ ઠાકોરજી સિવાય પોતાના માટે આભૂષણ રૂપે પણ શરીર પર ન ધારવું કળિયુગ પાંચ સ્થાનોમાં વસે છે એક જ્યાં જીવ મરતા હોય એટલે કે માંસાહાર બે જ્યાં દારૂ બનતો હોય ને પીવાતો હોય ત્રણ જ્યાં જુગાર રમાતો હોય ચાર જ્યાં વ્યભિચાર થતો હોય ભગવાને જ્યારે આ ચાર સ્થાન કળીને આપ્યા ત્યારે તેણે હજુ એક વધુ સ્થાન માંગ્યું ત્યારે ભગવાને તેને સુવર્ણનું પાંચમું સ્થાન આપ્યું માટે અમારા સત્સંગી હરિભક્તોએ સુવર્ણનો ત્યાગ હૃદયથી કરવો આ ઉપદેશ ફક્ત કાળુભાઈ માટે નહોતો સમગ્ર સત્સંગ માટે હતો શ્રી હરિ પરવાર્યા પછી દેહા ખાચરના દરબારમાં સભા થઈ તેમાં ઘણા દરબારો આવ્યા હતા શ્રી હરિએ તે સૌને જીવનશુદ્ધિના પાઠ ભણાવ્યા જે જીવ અમારું શરણ લે છે તેની રક્ષા અમે નિરંતર કરીએ છીએ અમારો આશ્રિત ભક્ત કદી માંસાહાર ન કરે

તેને રાજી કરે તો પૂર્વજન્મના મલિન કર્મ બધા નાશ પામે છે ભગવાન અને સંતની ઈચ્છાથી ભક્તનું પ્રારબ્ધ પલટાઈ જાય છે થોડું અમસ્તું આવે તે એમની ઈચ્છા છે એમ જાણી ભોગવી લેવું જ્યાં સુધી ભગવાન કે સંતનું શરણું નથી લીધું ત્યાં સુધી તેનું જન્મ મરણ ટળતું નથી અંતિમ જન્મ થતો નથી શ્રીહરિની વાણીમાં શાસ્ત્ર માત્રનો સાર હતો સૌને અંતરમાં પ્રગટ પ્રભુની પ્રાપ્તિનો આનંદ વ્યાપી ગયો બીજે દિવસે સાંજે સૌ સંતો હરિભક્તોને લઈ શ્રીહરિ કાળુભાર નદીએ પધાર્યા શ્રીહરિએ કાળુભાઈ પાસે તેમના પૂર્વજોના લાકડાના ફળાની ગાંસડી બંધાવી સાથે લેવડાવી હતી અહીં આવી શ્રીહરિ પ્રથમ દિશાએ ગયા પછી નદીમાં સ્નાન કર્યું સૌ સંતો હરિભક્તોએ પણ સાથે જળખીડા કરી પછી શ્રી હરિએ કાળુભાઈને બોલાવ્યા અને કહ્યું તમારી ગાંસડી છોડો કાળુભાઈએ ગાંસડી છોડી શ્રી હરિએ કહ્યું હવે ફક્ત એક વસ્ત્ર પહેરી નદીમાં જઈ ઊભે વહેણે લીટો કરો અને પછી એક એક નારિયેળને ફળું હાથમાં લઈ ડૂબકી મારીને જ્યાં લીટો કર્યો હોય તે જગ્યાએ વહેણમાં પધરાવી દો શ્રી હરિની સૂચના પ્રમાણે કાળુભાઈ મકવાણાએ પોતાના પૂર્વજોના પ્રતીકોને જળમાં પધરાવ્યા એક પછી એક પૂર્વજો જળમાંથી ઊંચે દેખાયા અને કાળુભાઈને કહ્યું ધન્ય છે તને તું અમારા કુળમાં ભગત પાક્યો ને અમને તાર્યા એ પ્રમાણે કહી સર્વે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી વિમાનમાં બેસી આકાશમાં અદૃશ્ય થઈ ગયા સૌએ આ આશ્ચર્ય જોયું અને શ્રી શ્રીહરિનો મહિમા સમજાયો એમ કે મનુષ્યને આ લોકની પોતાના સંબંધીઓની સગાઓની વાસના કેટલી તીવ્ર હોય છે કે દેહ મૂકીને પણ એ જ ઘરમાં વાસ કરીને રહે છે સાત્વિક હોય તો પૂજાય છે તામસી હોય તો સગા સંબંધીઓને કલેશમાં મૂકે છે મહારાજ કેવા દયાળુ છે કે પોતાના ભક્તના સંબંધે તેના સંબંધીઓનો પણ મોક્ષ કરી દીધો એટલું જ નહીં જાણે શ્રી હરિએ કાળુભાઈની દરિદ્રતાને પણ નદીમાં વહાવી દીધી પછી તો શ્રી હરિની કૃપાથી કાળુભાઈનો વ્યવહાર સુધર્યો અને ખૂબ સુખી થયા સંવંત અઢારસો સડસઠમાં પંચાળા રોકાયા પછી વિચરણ કરતા બંધ્યા સરદાર કોટડા થઈને કરિયાણા પધાર્યા હતા તે વખતે કાળુભાઈ મકવાણાને ઘરે નિવાસ કર્યો હતો કરિયાણાના દરબાર દેહા ખાચર તથા મીણબાઈની બહુ જ ઈચ્છા હતી કે મહારાજ દરબારમાં ઉતારો રાખે તો સારું પરંતુ મહારાજે તેમને કહ્યું દરબારગઢમાં નાના માણસોને આવતા સંકોચ થાય શ્રી હરિએ કાળુભાઈને કહ્યું અહીં આપણે દશેરાનો ઉત્સવ કરવો છે કાળુભાઈએ હાથ જોડ્યા અને કહ્યું ભલે મહારાજ તે સાંભળી મહારાજ હસ્યા તેમણે પૂછ્યું કાળુભાઈ કાંઈ સમજ્યા અહીં આપણે દશેરાનો ઉત્સવ કરીએ એટલે આજુબાજુના હરિભક્તો આવે આ કાઠી દરબારો આપણી સાથે છે તેમને સૌને જમાડવા પડે તેમાં ખર્ચ થાય એ બધું તમે ક્યાંથી લાવશો આ સાંભળી કાળુભાઈ શ્રી હરિ સામે જોઈ રહ્યા એટલે શ્રી હરિએ પૂછ્યું આમ બાઘાની જેમ મારા સામું શું જુઓ છો ત્યારે આ વખતે કેના સામું જોવું લક્ષ્મી તો તમારી દાસી છે પછી અમારે કંઈ ખરચ બરચનો વિચાર કરવાનો ન હોય મહારાજ આ સાંભળી હસ્યા એટલામાં ત્યાં સુરાખાચર અને પર્વતભાઈ આવ્યા બંને શ્રી હરિના દર્શન કરી પાસે બેઠા ત્યાં એક ચારણબાઈ આવી તેણે શ્રી હરિના દર્શન કર્યા અને શ્રી શ્રીહરિસામૂહ જોઈ ઓવારણા લેવા માંડી સુરાખાચારા જોઈ રહ્યા ત્યાં તો તે બોલી સ્વામિનારાયણ તારા ભામણા લઉં તને કંઈ રોગ ન થાય એટલે તારો હાથ લાંબો કર તો આ દોરો તને બાંધું શ્રી હરિએ તેનો ભાવ જોઈ હાથ લાંબો કર્યો એટલે તે ચારણબાઈએ હરિને દોરો બાંધ્યો તે જોઈ પર્વતભાઈ બોલ્યા વાહ આ તો સાક્ષાત લક્ષ્મીજી તુલ્ય છે તે સાંભળી કાળુભાઈ ઊભા થઈ ગયા તેમને થયું કે લક્ષ્મીજી પધાર્યા છે એટલે રૂપિયા માંગી લઉં તો અહીં દશેરાનો સમયો ભારે થઈ જાય તે ચારણયાણીનું મોઢું જોવા લાગ્યો તે જોઈ સુરા ખાચર બોલ્યા આ તો સોળ સંઢી છે ચારણયાણી આ સાંભળી હસી તેણે કહ્યું મને તો મીણબાઈ માએ અહીં મોકલી છે અને સ્વામિનારાયણ ભગવાન છે એમ કહ્યું છે એટલે હું તો દર્શન કરવા આવી છું અને માએ આ રૂપિયાની થેલી મોકલાવી છે તે આપું છું આ સાંભળી શ્રીહરિ બોલ્યા પર્વતભાઈને મહિમાનું અંગ છે અને સુરા ખાચરનો ચાળણીના જેવો સ્વભાવ છે જેમાં કંઈ ટકે જ નહીં એમ કહી શ્રી હરિએ રૂપિયાની થેલી છોડાવી અને રૂપિયા ગણ્યા તો પાંચસો થયા એટલે શ્રી હરિએ મકવાણાને કહ્યું કાળુભાઈ જો આ લક્ષ્મીજી રૂપિયા આપી ગયા હવે હીરા વાણિયાને બોલાવી લાવો તે ભાવનગર જઈને સમૈયા માટેનો સામાન લઈ આવે એટલું કહી મહારાજે પર્વતભાઈને કહ્યું સૌ હરિભક્તો કાઠી દરબારો વગેરે બધાએ દરબારમાં જમવાનું રાખવું અહીં આપણે દશેરાનો ઉત્સવ કરવો છે એટલે થોડા દિવસ રોકાવું પડશે કાળુભાઈ આ બધું સાંભળતા હતા પર્વતભાઈ અને સુરા ખાચર ગયા એટલે શ્રી હરિને તેમણે કહ્યું હું નહોતો કહેતો લક્ષ્મી આવીને રૂપિયા આપી ગઈને શ્રીહરિએ હસતાં હસતા કહ્યું હવે એ તો ચારણિયાણી હતી અને રૂપિયા તો મીણબાઈ માએ મોકલ્યા છે પણ કાળુભાઈ છેતરાય તેવાના હતા સંવંત અઢારસો અડસઠમાં શ્રી હરિએ કરિયાણામાં જન્માષ્ટમી ઉત્સવ કર્યો તે વખતે કરિયાણામાં પાંચ છ દિવસ રહ્યા હતા કાળુભાઈ સંતો હરિભક્તોની સેવા કરે સૌનો પડ્યો બોલજી લે અને શ્રી હરિના દર્શન દૂરથી કરી લે પરંતુ શ્રીહરિનું અંગત સુખ તેમને આ વખતે મળ્યું નહોતું તેમને થયું કે મહારાજ તો હવે જવાની વાતો કરે છે એટલે એક બે દિવસમાં જશે એટલામાં શ્રીહરિએ તેમને બોલાવ્યા તેમણે કહ્યું કાળુભાઈ અત્યારે રાત પડી ગઈ છે અમારે દિશાએ જવું છે તો તમે અમારી સાથે આવો કાળુભાઈ આ સાંભળી સ્તંભી ગયા તેમણે થયું મહારાજના ધ્યાન બહાર કાંઈ જ નથી આટલા હરિભક્તો અહીં આવ્યા પણ દરેકને મહારાજે તેમના મનોરથ પ્રમાણે સુખ આપ્યું સૌના મુખ ઉપર સંતોષ અને આનંદના ભાવ દેખાય છે હું એક જ બાકી રહી ગયો હતો મારો સંકલ્પ પણ મહારાજે પૂરો કર્યો એમ વિચારતા કાળુભાઈ તરત જ દોડ્યા હાથમાં લોટો લીધો બીજા હાથમાં ફાનસ લીધું શ્રીહરિને કહ્યું મહારાજ પધારો શ્રીહરિ વસ્ત્ર બદલીને મકવાણાની પાછળ ગયા સૌ પાર્ષદો જોઈ રહ્યા શ્રીહરિ કાળુભારને કાંઠે કાંઠે ખૂબ દૂર નીકળી ગયા મકવાણાએ કહ્યું મહારાજ મોડું બહુ થઈ જશે એટલે શ્રીહરિ અટક્યા થોડે દૂર જઈ દિશાએ જઈ પાછા આવ્યા કાળુભાર નદી બે કાંઠામાં વહેતી હતી કાળુભાઈએ શ્રીહરિના હાથ પગ ધોવરાવ્યા લોટો ઉટકી નાખ્યો પછી શ્રીહરિ એકાએક નદી પાસેની ધાર ઉપર ચડ્યા તે જોઈ મકવાણાએ કહ્યું મહારાજ હવે આપણે પાછા જઈએ બહુ મોડું થઈ જશે શ્રી શ્રીહરિ હસ્યા તેમણે કહ્યું મકવાણા આ ભૂમિ બહુ પવિત્ર છે અહીંથી રામ લક્ષ્મણ અને જાનકી વનવાસ દરમિયાન નીકળ્યા હતા પાંડવો દ્રૌપદી સાથે નીકળ્યા હતા કૃષ્ણ અને બળદેવ પણ અહીં આવી ગયા હતા મકવાણાએ કહ્યું હસે મહારાજ એટલે શ્રી શ્રીહરિએ કહ્યું તારે જોવું છે શ્રીહરિના સ્વરૂપમાં જ આગળના સૌ સ્વરૂપો સમાઈ ગયા હતા એવી તેની સમજણ હતી પરંતુ શ્રી હરિની ઈચ્છાથી રામ લક્ષ્મણ અને જાનકીજી પાંડવો દ્રૌપદીજી તેમજ શ્રી કૃષ્ણ અને બળદેવજી ત્યાંથી પસાર થતાં તેણે જોયા કાળુભાઈને લાગ્યું કે મહારાજના સ્વરૂપમાંથી જ આ બધા સ્વરૂપો નીકળતા હતા કાળુભાઈએ કહ્યું મહારાજ આપ તો સર્વોપરી ભગવાન છો આપના સ્વરૂપમાં આ બધા સ્વરૂપો સમાય અને નીકળે આપની મરજી પ્રમાણે અમને દેખાય તેમાં શું આશ્ચર્ય શ્રી હરિ આ સાંભળી હસ્યા તેમણે કહ્યું કાળુભાઈ ભલે તમે ભણ્યા નથી પણ બુદ્ધિ ઘણી છે ભગવાનને જે ઓળખે તે બુદ્ધિશાળી કાળુભાઈએ હાથ જોડી કહ્યું મહારાજ મને તો આનંદ થયો કે આપે મારો સંકલ્પ આજે પૂરો કર્યો કાલે તો આપ અહીંથી પધારી જશો એટલે મને બીખ હતી કે આ વખતે મહારાજની અંગત સેવા વાતું એ લાભ મને નહીં મળે શ્રીહરિએ કહ્યું અમારે તો ભક્તોના સંકલ્પ પૂરા કરવા છે સંબંધ અઢારસો તોતેરમાં હરિ કરિયાણા પધાર્યા ત્યારે કાળુભાઈને અદ્ભુત ચરિત્ર બતાવ્યું શ્રી હરિ સંધ્યા સમયે તેમને લઈને કાળુભાર નદીએ પધાર્યા નદી તટની શીલા ઉપર બેસીને શ્રીહરિએ વાંસળી વગાડી તે વખતે બાજુમાં આંબરડી ગામે જોધો ભરવાડ પોતાના નેસડામાં સૂતો હતો તેણે આ વાસણીના સુર સાંભળ્યા એ ઝપકીને જાગી ગયો આશ્ચર્ય તો એ હતું કે શ્રી હરિની એ વાંસળીના સૂર સાંભળી જોંકની ગાયો ભૂરાટી થઈને પૂંછડા ઊંચા કરતી જોંકની વાળ કૂદી કૂદીને સૂરની દિશામાં દોડી નીકળી તેની પાછળ જોધો પણ ગયો કાળુભાર નદીના તટમાં ઊંચી શિલા ઉપર શ્રી હરિ વાંસળી વગાડતા બિરાજ્યા હતા ગાયો બધી ઊંચા મોં કરીને સર્વાકાને એ સૂરને પીવા લાગી જોધાનું અંતર તે સૂરોના વમળમાં અટવાઈ ગયું તે સીધો જ હરિ પાસે પહોંચી ગયો હાથ જોડીને શ્રીહરિની મૂર્તિમાં મગ્ન થઈ ગયો તેને શ્રીહરિમાં કાલિંદીને તીરે કૃષ્ણ વાંસળી વગાડે છે અને ગાયો ચોપાસ ઊભી છે તેવા દર્શન થયા તેણે લાકડી બાજુ પર મૂકી શ્રી હરિના ચરણ પકડી લીધા અને કાયમ માટે શ્રી હરિની સેવામાં સમર્પિત થઈ ગયો શ્રી હરિ કાળુભાઈના ઘરે પધાર્યા અને જમીને પોઢી ગયા સવારે કાળુભાઈના પત્ની વિજલભાઈએ મકાઈના કૂણા ડોડા શેક્યા તેના દાણા કાઢી તેના ઉપર મસાલો ચડાવી હરિને જમાડ્યા આમ મકવાણા દંપતીની ભક્તિ શ્રી હરિએ સ્વીકારી પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપ્યું બીજે દિવસે સાંજે શ્રી હરિ કાળુભાઈને લઈ ફરી કાળુભાર નદીએ આવ્યા નદીમાં સ્નાન કરી વસ્ત્રો પરિધાન કરી શ્રીહરિ એક ધાર ઉપર ચડી ગયા ત્યાં ઘણા મોટા મોટા પથ્થર પડ્યા હતા તેને જોઈ શ્રી હરિએ કહ્યું કાળુભાઈ અહીં આવો જો આ મોટો પથ્થર ઝાલર જેવો વાગે છે કાળુભાઈ ઉપર આવ્યા તેમણે એક પથ્થર લઈ ત્યાં પડેલા એક મોટા પથ્થરને તેને અડાડ્યો તો અસલ ઝાલર જેવો અવાજ નીકળ્યો ફરી વગાડ્યો એવો જ અવાજ ફરી સંભળાયો બે ત્રણ વાર વગાડ્યો અસલ ઝાલર જ વાગતી તેમણે સાંભળી કાળુભાઈ શ્રી હરિના પગમાં પડી ગયા